મિત્રો ત્રીજો પ્રશ્ન એવો સરસ છે કે તમને એક પ્લોટ આપવામાં આવેલ છે જેની ચોરસ પ્લોટ છે જેની લંબાઈ 100 મીટર છે અને એમ પણ કીધું છે કે એની કિંમત 1 લાખ રૂપિયા છે હવે એમાંથી 100 મીટરની જગ્યાએથી 50 મીટરનો પ્લોટ છે એ ચોરસ પ્લોટ વેચી નાખો છો તો કેટલામાં વેચો છો એ જ ભાવે ને દઈ દેવો છે તો સિમ્પલ વસ્તુ છે કે તરત કહેશો કે 100 હતા તો લાખ તો 50 હોય તો 50,000 પણ ના એવું નથી હવે તમે જો આકૃતિમાં નજર કરશો તરત સમજી જશે કે અહીંયા 100 મીટર છે અહીંયા 100 મીટર હશે હવે તમે કહો કે એ 100 મીટર હોય અને આખા પ્લોટની કિંમત 1 લાખ છે તો હવે તમારી પાસે 50 એટલે 50 એટલે આટલે અડધે જશો આમ 50 જશો એટલે અહીં અડધે જશો તો પ્લોટ કેવો થશે આટલો જ પ્લોટ થશે અને આ પ્લોટ વેચે તો સિમ્પલી ખબર પડી જશે કે આખા આખા ચોરસ પ્લોટનો કેટલામો ભાગ છે ચોથો ભાગ છે એનો અર્થ કે જો એ લાખ રૂપિયામાં વેચતા હોય તો આ પ્લોટ કેટલામાં આવશે 25,000 તો 25,000 જવાબ તમારો હોય તો એ બિલકુલ સાચો છે એના પછી એક પ્રશ્ન આ પણ બહુ સરસ છે કે તમને ઘણી વખત એવું કહેવામાં આવે છે કે 1 થી 9 સુધીના અંકો આની અંદર એવી રીતે પૂરો કે આડો ઉભો ક્રોસમાં સરવાળો સમાન થાય અને કોઈ અંક બીજી વાર આવવો ન જોઈએ 1 થી 9 તમારે મૂકવા છે સિમ્પલ એક તમને બતાવી દઉં કે આની બરોબર વચ્ચે આપણે ખબર છે 5 આવે છે અને બેકી સંખ્યાને આમ મૂકી દઈએ આપણે ધારો કે 2 4 6 8 ફરીથી બધું વચ્ચે આપણે 5 મૂકીએ છીએ 2 4 6 8 આમ મૂકીએ છીએ હવે 2 ને 5 7 7 ને 8 15 5 ને 4 9 9 6 15 ચાલો ઓકે આ તો ક્લિયર થઈ ગયું હવે 4 ને 2 6 6 માં કેટલા ઉમેરશું તો 15 થશે ચાલો 9 8 ને 6 14 કેટલા ઉમેરશું તો કે 1 8 ને 4 12 12 ને 3 15 6 ને 2 8 8 ને 7 15 જોઈ જોઈ 1 2 3 4 5 6 7 8 9 આવી ગયા સાથે સાથે જો 9 ને 2 11 ને 4 15 7 ને 5 12 ને 3 15 6 ને 1 7 ને 8 15 2 ને 7 9 ને 6 15 આપણ 9 ને 5 14 ને 15 4 ને 3 7 ને 8 15 બધા 15 આવી જાય છે હવે એ લોકોએ પૂછ્યું છે એમાં જરા નજર કરીએ એ લોકોએ આ રીતે પૂછ્યું છે એને શું પૂછ્યું છે કે અહીંયા 8 છે અહીંયા 1 છે અહીંયા 5 છે અહીંયા 3 છે 6 છે 7 છે 4 છે 9 છે ને 2 છે તમે ધ્યાનપૂર્વક જોશો તો જુઓ જો 2 4 8 એનો અર્થ હજી 6 અહીંયા હોવો જોઈએ તો 6 છે એ અહીંયા છે અને આ 5 છે અહીંયા હોવો જોઈએ એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે કે આ બંનેને એક્સચેન્જ કરવાથી આપણું કોષ્ટક સરસ રીતે મળી જશે એના પછી જે ક્વેશ્ચન્સ છે એ પણ બહુ સિમ્પલ છે મજા આવે એવો છે કે 0.8 ને તમારે 8 વડે ભાગવા છે સાદો સીધો દાખલો છે કે તમને ખબર છે અહીં પોઈન્ટ છે તો તમારે પેલા પોઈન્ટ તો લઈ લેવો પડશે દશાંશ લેવું જ પડશે ફરીથી 8 એકુ 8 પણ મેળ પડતો નથી એનો અર્થ કે તમે કઈ શૂન્ય ઉમેરો છો શૂન્ય ઉમેરો છો એટલે તમારે શૂન્ય મૂકવું પડે હવે 8 એકુ 8 જુઓ જોઈએ અહીંયા કેટલા આવશે 2 ફરીથી શૂન્ય જોતું હોય તો તમે લઈ શકો છો 8 2 16 ફરીથી 4 શેષ વધશે હજી એક શૂન્ય લઈ લ્યો 8 50 40 તો શું જવાબ આવશે 0.0125 તો આવો જવાબ આવતો તો એ બિલકુલ સાચો છે ઓકે